આપણી વડોદરા નગરી ન કેવળ સાંસ્કૃતિક નગરી છે પરંતુ ધાર્મિક નગરી પણ છે. અને વડોદરા શહેરના હૃદયસમા ચાદરજા વિસ્તારમાં અનેક ઐતિહાસિક મંદિરો આવેલા છે, અનેક સ્થાપત્યના નમૂના છે. ત્યારે એવા એક 500 વર્ષ જૂના મદન મોહનજીના મંદિરમાં આપણે બેઠા છીએ. આ મદન મોહનજીનું મંદિર એટલે ઘણાને થશે કે મદન મોહન એ વળી કયું નામ, એવા કેટલાક લોકોને સવાલ થશે. ત્યારે એ કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે. અને કૃષ્ણ એટલે કેવા કૃષ્ણ, જેનામાં મદ નથી, મદ ન, મોહ નથી એટલે મોહ ન, એવા મદન મોહન ભગવાનનું અહીં અલૌકિક સ્વરૂપ બિરાજે છે. તેમની બાજુમાં એક તરફ રુક્ષ્મણી દેવી છે, બીજી તરફ બલરામ ભૈયા છે. જગદીશભાઈ દવે અહીંયા જન્મે અમારો આ જ જગ્યા પર થયેલો છે. અને આ મંદિર અમારું વડીલો પારધી છે. આ મંદિરને આશરે 500 વર્ષ થયા. અમારા બાપ દાદા સેવા કરતા આવ્યા છે, ત્યાર પછી મને અવસર મળ્યો છે સેવાનો. અમે સેવા કરી રહ્યા છે, અમારા પછી અમારા પુત્ર સેવા કરે છે. આ મંદિરની હિસ્ટ્રી એવી છે કે પહેલે ઘેરે ઘેર પાણી માટે કૂવા રાખતા હતા, તો અમારે વડીલોએ સહજ બતાવી દીધું કે આ જગ્યાએ ખોદકામ કરો. ખોદકામની કરતાં કરતાં સ્વરૂપની નજીક ખોદકામ આવ્યું એટલે એકદમ અંદરથી અવાજ આવ્યો, ઉભારો ખોદશો નહીં. એટલે મજૂરોને એવું લાગ્યું કે ક્યાંક શું છે આ શક્તિ, કોઈ જાણ કરો મને. એટલે વડીલોને લાગ્યું કે કંઈક છે એમ. એમને કીધું કે ખોદો, તો કહે છે કે ના અમને બીક લાગે છે. પછી વડીલ અંદર ઉતર્યા અને જોયું કે ભાઈ ફરી અવાજ આવ્યો કે ઉભારો ખોશશો નહીં. એટલે વડીને લાગ્યું કંઈક છે. એમને વિનંતી કરી, આપ જે શક્તિ હોય જાણ કરો, મને ખ્યાલ નહીં શું છે એમ. એટલે અંદરથી ફરી અવાજ આવ્યો કે કૃષ્ણ સ્વરૂપ મદન મોહન નામથી પ્રચલિત છું, મને લઈ લો. ત્યારથી આ સ્વરૂપ એની મેરે બહાર આવ્યું. ત્યારથી આ મંદિરની અહીંયા પ્રતિષ્ઠા થઈ છે અને એને લગભગ 500 વર્ષ જેવું થવાયું છે. જ્યારે અમારું આ મંદિર નવું બન્યું તે વખતે 6 મહિના કામ ચાલેલું આનું. પછી એક સ્લેબ ભરાયો ને બંધ બી રહી ગયેલું. એક ઠાકોરજી આ મારે સામે ઘેર હતા. હું કહું ઠાકોરજી હું તમને બીજે દિવસ બહુ નહીં રાખું, ભલે મારું આવું થોડુંક કામ અધૂરું છે પણ હું આપને અહીંયા લઈ આવીશ. એ જ ઠાકોરજીએ પ્રેરણા કરી. ઓહો, કહે છે કે હું મારે આવવામાં જવું એમ. તે જ આ કીર્તિભાઈ બિરલાભાઈ પરીખ ઝાવેરી એમને પ્રેરણા થઈ હશે ઠાકોરજીની. એટલે તરત બીજે દિવસે મને કહેવાય કે આપણે મંદિરનું કામ ચાલુ કરવાનું છે અને શરૂઆત કરાવી દો એમ. અને આપોઆપ પછી આ કામ ચાલુ થયું એમ. વર્ષો પહેલા નરસિંહજીનું મંદિર નહોતું, નરસિંહજી ભગવાન અહીંયા પધરાવ્યા નહોતા નરસિંહજીની પોળમાં, ત્યારે આ પોળ એ મદન મોહનજીની પોળ તરીકે ઓળખાતી હતી, એવો એક ઇતિહાસ છે. ત્યારે સ્પાર્ક ટીવીને આ ઇતિહાસ ઉજાગર કરવા બદલ અભિનંદન આપું છું.